રાજ્યમાં અચાનક આવી પડેલી કુદરતી આફત કમોસમી વરસાદે ખેડૂતોના પાકનો સો વાળી દીધો માવઠાને કારણે ખેડૂતોના પાક પર માટી બેઠી તો ક્યાંક વીજળી પડવાથી માણસ તથા પશુધનને પણ નુકસાન થયું આવી કુદરતી આફતમાં પશુ મૃત્યુ અંગે યોગ્ય વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ છે સદે વીજળી પડવાથી પચીસ જેટલા લોકોના મૃત્યુ થયેલા મામલે ચાર લાખના બદલે દસ લાખ ચૂકવવા કોંગ્રેસે માંગ કરી છે લગભગ વધારે લોકોનું વીજળી પડવાથી મૃત્યુ થયું છે ચોક્કસ કોક રોડ અકસ્માત કે બીજા સંજોગોમાં સરકાર ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરે છે પણ જયારે આ તો અણધારી આફત આવી અને આમાં કોઈ પણ રીતે કોઈ પણ ખેડૂતનો એક ટકાનો પણ વાંક નહીં હોવા છતાં કુદરતી આફતને કારણે મૃત્યુ થયું છે ત્યારે સંવેદનશીલતા સાથે સરકાર ચાર લાખને બદલે દસ લાખ રૂપિયાની મૃતકના પરિવારોને સહાય આપે એવી પણ માગણી કરીએ છે

અને રાણપુર ને બોટાદ તો મારે કિસાનો માટે વેલા તકે સમગ્ર જિલ્લાની અંદર સર્વે કરીને તાત્કાલિક નિર્ણય કરી અને એને જે કઈ વળતર દેવાની હોય એ વળતર તમે ચૂકવો અને અમે તો એમ કહીએ છીએ કે કોઈ બાકી નથી બધા વાવેતર સો એ સો ટકા થઈ ગયું હતું અને પાણી અને બરફ પડ્યો છે નાશ થઈ ગયું લગ્નસરાની સિઝનમાં જ સોનું ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યું છે છેલ્લા એક સપ્તાહમાં એક તોલા સોનાધીઠ ભાવમાં બે હજાર રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે જેના કારણે એક તોલા સોનાનો ભાવ ચોસઠ હજાર રૂપિયાએ પહોંચી ગયો છે આ મુદ્દે ન્યૂઝ એટીન ગુજરાતી સાથે રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ વાતચીત કરી તેમણે કહ્યું કે ભાવ વધતા માંગમાં સાહીઠ ટકાનો ઘટાડો થયો છે એટલું જ નહીં તેમણે ભીતિ પણ વ્યક્ત કરી કે જો વૈશ્વિક શાંતિ નહીં સ્થપાય તો સોનાના ભાવ પંચોતેર રૂપિયા સુધી પહોંચી શકે છે સર શું કહેશો ખાસ કરીને જે રીતે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આ પાછળના કારણો કયા ગયા છે આ વીકની અંદર જ સોનાની અંદર બે હજાર રૂપિયાનો વધારો આવ્યો છે અને જ્યારે પણ વિશ્વની અંદર હરાતતા ફૂલે અત્યારે ફૂલી ફાયેલી છે યુદ્ધના ભણકારા વાગી લ્યા છે વિશ્વ યુદ્ધ તરફ કદાચ વિશ્વ જાય એવી એક ભીતિ છે લોકોમાં યુક્રેન અને રશિયાની લડાઈ બી ચાલુ છે ઇઝરાયેલ અને હમાસની પણ લડાઈ ચાલુ છે આના હિસાબે દેશ વિદેશોની અંદર લોકોને સોના ઉપર વધારે ભરોસો હોય છે કરન્સીનો કોઈ વેલ્યુ નથી હોતી ત્યારે સોના ઉપર લોકો જયારે પણ મીટ જાય ત્યારે એ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાથ થઈ જાય ચોક્કસ તો રૂપિયો સતત છે તે ગગડી રહ્યો છે આ યુક્રેન રશિયાના યુદ્ધની વાત કરીએ તો ત્યારે આ બંને વચ્ચે યુદ્ધ છેડાનું ત્યારે કયા પ્રકારનો ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને ત્યારબાદ હવે જયારે હમાસ અને ઇઝરાયેલની વચ્ચે યુદ્ધ છે તો ત્યારે કયા પ્રકારનો ભાવ વધારો છે તે જોવા મળી છે શું કહેશો આવી છે જયારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું ત્યારે થી બાવન વચ્ચે સોનાનો ભાવ હતો જયારે ઈ બે દેશોની અંદર યુદ્ધ શરૂ થયું ત્યારે એકાએક ભાવ વધી અઠાવન ઓગણસાઠ સાઠ સુધી પહોંચી ગયો જયારે રશિયા અને રશિયા અને યુક્રેનના વખતમાં આ ભાવ થઈ ગયો હતો સતત હજાર પંદરસો રૂપિયાનો વધારો આવી ગયો હતો અત્યારે તમે જુઓ તો ઇઝરાયલ અને હમાસની જે લડાઈ ચાલુ થઇ ત્યારે સત્તાવનમાંથી મારી અને અત્યારે હું તમને કહું ત્રેસઠ નવસો એટલે ચોસઠ હજાર જેવો ભાવ પહોંચી ગયો છે તો આને લઈને માંગમાં કોઈ ઘટાડો થયો છે લોકો જે પ્રમાણે સોનું ખરીદ કરતા હતા તેની અંદર કોઈ ઘટાડો થયો છે શું કહેશો જયારે એકાએક ભાવનો વધારો આવતો હોય અને જયારે જમ્પ મારતું હોય સોનું ત્યારે સો ટકા ભાવ ગરાગીઓની અંદર સો ટકા ફેરફારી રિયે છે અને અત્યારે લગ્નની સિઝન છે તો આમ જુઓ તો અમારા માટે આ લગ્નની સિઝન ભાવના હિસાબે બહુ નબળી જ છે પચાસ ટકા જવો પચાસ સાહીઠ ટકા જવો અત્યારે હું તમને એમ કહું કે અમારો ધંધો ઓછો થઈ ગયો છે એક વાત એવી પણ ચાલી રહી છે કે ભાવ છે તે સિત્તેર હજાર એસી હજાર સુધી પણ પહોંચી શકે તેમ છે અને એક લોકો માટે સવાલ પૂછીશ કે કરેક્શન ક્યારે આવી શકે છે લોકોને એક આશા છે કે ભાવ ફરી પાછો બાવન આવે અને લોકો ખરીદી કરતા થાય શું કહેશો આ વિશે જ્યારે સિંતેરે કોતે હજી પણ કોઈ પણ બીજા દેશો આની અંદર યુદ્ધની અંદર ઝંપલાવે અને યુદ્ધ થાય તો સિંતેર પિંચોતેર હજાર ભાવ પોતતા કોઈ વાર ન લાગે અને એમાં કોઈ નવાય નથી કેમેરાભાઈ ત્રિવેદી સાથે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ મોરબી સમાચાર યુવકને માર મારવાનો મામલો રાણીબા સહિત પાંચ આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે એક ડિસેમ્બર સાંજના પાંચ વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર થયા છે પગાર માગતા યુવકને માર માર્યો હતો પોલીસે દસ દિવસના રિમાન્ડ ની કરી હતી માંગકારી સાંજના પાંચ દાહોદમાં સરકારી બોગસ કચેરી કેસમાં પૂર્વ આઈએસ ની ધરપકડ દાહોદ પોલીસે રિટાયર્ડ આઈએસ અને પૂર્વ પ્રાયોજન અધિકારી બીડી નિનામાની ધરપકડ કરી છે દાહોદ જિલ્લામાં સંદીપ રાજપૂતે છ જેટલી બોગસ કચેરી ખોલીજનક સમાચાર કરજણમાંથી શંકાસ્પદ નકલી ઘી નો જથ્થો ઝડપાયો છે કરજણ પોલીસે શંકાસ્પદ નકલી ઘી નો જથ્થો ઝડપી પાડ્યો છે જલારામ જલારામનગર વિસ્તારમાં બનાવવામાં આવતું હતું નકલી ઘી અંદાજિત ચાલીસ થી વધુ ઘી ના ડબ્બા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે ગાય ઘી શુદ્ધ ઘીના નામે વેચાતું હતું શંકાસ્પદ નકલી ડુપ્લિકેટ ઘી કરજણ પોલીસે સેમ્પલ ને એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી દીધી છે આ તરફ સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ફાયર સેફ્ટી ન ધરાવતી પાંચ હોટલો સીલ કરી દેવામાં આવી છે ફાયરની અપૂરતી સુવિધાને લઈને તંત્રની લાલ ફાયર સેફ્ટી ઉપલબ્ધ એ કમુને નોટિસ ફટકારી ફાયર વિભાગની માલિકોમાં ફફડાટ અમદાવાદ માલધારી સમાજના લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા હાથમાં પોતાની માંગ સાથેના બેનર લઈને પ્રદર્શન કર્યું પોતાની માંગણીને લઈને કર્યો વિરોધ ડોરના લાયસન્સ રજીસ્ટ્રેશન અને જગ્યાને લઈને કરવામાં આવ્યો વિરોધ અરવલ્લી મોડાસામાં રખડતા આંખલા યુદ્ધનો વિડિયો જોવા મળ્યો છે મોડાસા તાલુકા પંચાયત સામે બે આંખલા સામસામે બાખડ્યા હતા રોડ વચ્ચે આંખલા બાખડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ભારે જહેમત બાદ આંખલાઓને છૂટા પાડવામાં આવ્યા આ તરફ ચીનમાં ફેલાયેલા રોગ અનુસંધાને અમદાવાદ સિવિલમાં તૈયારીઓ કરવામાં આવી છે સિવિલમાં બેડમાં તમામ ઓક્સિજન બેડ વીસ હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક કાર્યરત પાંચસો પચાસથી વધારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પાંચસોથી વધુ વેન્ટીલેટર કાર્યરત બારસો બેડ પૈકી ત્રણસો બેડ બાળકો માટે આરક્ષિત રાખવામાં આવ્યા આ ટેન્ક કાર્યરત છે કે નહીં તે અંગે બે દિવસ પહેલા મોકડ્રીલ પણ કરવામાં આવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના મતે આ બીમારીથી ડરવા કરતાં સતર્કતા રાખવી જરૂરી છે બાળકને શરદી ખાંસી તાવ ઉધરસ હોય તો બતાવવા અપીલ કરી ઓક્સિજન દવાઓ હેલ્થકેર વર્કર ટ્રેનિંગ અને વેન્ટિલેટરી બેડ બારસો બેડ ની વાત કરીશ તો બધે બધા બેડ ઓક્સિજન વાળા જ બેડ છે હવે બે લિક્વિડ ઓક્સિજન ટેન્ક જે વીસ હજાર લીટરની આપણી પાસે તૈયાર છે અને ફંક્શનલ છે પાંચ હજાર ત્રણસો પચાસ લીટર પર મિનિટ જનરેટ કરે એવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે સાડી છસો થી વધારે કન્સન્ટ્રેટર છે પાંચસો થી વધારે વેન્ટિલેટર ફંક્શનલ છે એવું કહેવાય છે કે આ બીમારી વધારે બાળકોમાં જોવા મળે છે તો આ બારસો બેડમાં આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આગળ બાળકોનો વોર્ડ અહીંયા જ કાર્યરત છે અને અંદાજે તમારી પાસે ત્રણસો થી વધારે બેડ અવેલેબલ છે ચીનમાં ફેલાયેલા ભેદી વાયરસને પગલે ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે ચીનમાં બાળકોમાં જે વાયરસનું વાયરલ ઇન્ફેક્શન જોવા મળ્યું છે જેને પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલની કોવિડ સમકક્ષની જે તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે હાલ આપ જે જોઈ શકો છો તે બારસો બેડમાં તમામ ઓક્સિજન બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત વીસ હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક જે છે તે કાર્યરત કરી દેવામાં આવી છે તેમજ પાંચસો પચાસથી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર તૈયાર રાખવામાં આવ્યા છે પાંચસોથી વધુ વેન્ટિલેટર બેડ જે છે તેની પણ તૈયારીઓ કરવામાં આવી છે આ ઉપરાંત આ જે વાયરલ ઇન્ફેક્શન બાળકોમાં જોવા મળ્યું છે જેના પગલે બાળકો માટેના વધુ બેડ તે કાર્યરત રાખવામાં આવ્યા છે તૈયાર રાખવામાં આવ્યા છે એટલે કે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરી દેવાય છે કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક ન્યુઝીન ગુજરાતી અમદાવાદ હાલ ચીનમાં રોગચાળો વખરતા ભારતનું પણ આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે ત્યારે આ સંદર્ભે ન્યૂઝ ગુજરાતીની ટીમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવા પહોંચી ત્યારે રાજકોટ હોસ્પિટલના સુપ્રિન્ટે હોસ્પિટલમાં સાત ઓક્સિજન પ્લાન્ટ છે તે તમામ પ્લાન્ટ કાર્યરત હોવાનું હાલમાં ધ્યાનમાં છે આ તમામ પ્લાન્ટ પ્રતિ મિનિટ છ હજાર લીટર ઓક્સિજન ઉત્પન્ન કરી ક્ષમતા ધરાવે છે પરંતુ હાલ જે પ્લાન્ટની જરૂર હોય તે જ પ્લાન્ટ ચાલુ રાખેલ છે પરંતુ તમામ પ્લાન્ટ હાલ એક્ટિવ હોવાનો દાવો કરાયો છે એટલે આમાં જે લોજિસ્ટિક લઈને પછી ઓક્સિજન પછી ડ્રગ્સ મેન પાવર એટલે એટલે લાસ્ટ વીકમાં આપણે પીએસએ પ્લાન્ટનું જે છે મોકડ્રીલ કર્યું એટલે પીએસએ પ્લાન્ટ બધું ફંક્શનલ છે હમણાં કીધું કે જે ઓક્સિજન છે આ ઓક્સિજનનું પ્રોડક્શન અને ટેન્ક્સ આપના પાસે સફિશિયન્ટ છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ઉત્પન્ન કરી શકે તેવા ટોટલ સાત પ્લાન્ટ છે આ પ્લાન્ટની જો કેપેસિટીની વાત કરવામાં આવે તો જે છે એ પર મિનિટ છ હજાર લીટર ઓક્સિજન ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા પ્લાન્ટમાં ધરાવે છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ અત્યારે જે તમામ પ્લાન્ટ ચાલુ હોવાનો જે છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દાવો કરી રહ્યા છે આ તમામ પ્લાન્ટની જે ચાલુ કન્ડિશનમાં છે કે કેમ તે અંગેની ચકાસણી કરવામાં આવી હોવાનો પણ દાવો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવ્યું છે જો કે અત્યારે જરૂરિયાત મુજબ જે પ્લાન્ટ ચાલુ છે જેમની જેટલી જરૂરિયાત છે તે રીતના પ્લાન્ટ ચાલુ કરવામાં આવે છે પરંતુ જે ની જરૂરિયાત નથી તેવા પ્લાન્ટ અત્યારે બંધ હાલતમાં રાખવામાં આવ્યું હોવાનું પણ જે અત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જણાવી રહ્યા છે અત્યારે ન્યૂઝ ની ટીમ દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે આ પ્લાન્ટનો અત્યારે કોઈ ઉપયોગ ન થતો હોવાનું અત્યારે જે છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આ જે અલગ અલગ સાત પ્લાન્ટ છે સાથે સાત પ્લાન્ટ ચાલુ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ આ તરફ ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાના કહેર વચ્ચે મહેસાણા આરોગ્ય તંત્રને સતત રહેવા આદેશ છતાં ઊંઝા તંત્ર ઊંઘમાં છે ઊંઝા જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ છે ઓક્સિજન પ્લાન્ટ પર લાગ્યા છે ખંભાતી તાળા ઓક્સિજન પ્લાન્ટ શોભાના કાઠિયા સમાન છે ન્યૂઝ એટીન ના રિયાલિટી ચેકમાં હોસ્પિટલ તંત્રની પોલ ખુલી ગઈ છે હોસ્પિટલનું તંત્ર સ્થિતિ વણસવાની રાહ જુએ છે રહસ્યમય ન્યુમોનિયાનો કહેર વધતા ભારત સરકાર એક્શન છે અને સ્વાસ્થ્ય મંત્રાલય રહેવા ગાઈડલાઇન પણ જાહેર કરી છે સ્વાસ્થ્ય મંત્રાલયની સૂચના બાદ ન્યૂઝ એટીન ગુજરાતીએ અલગ અલગ જિલ્લાઓમાં હોસ્પિટલમાં રિયાલિટી ચેક શરૂ કર્યું મહેસાણા જિલ્લાની ઊંઝા જનરલ હોસ્પિટલની લોલમ લોલ જોવા મળી સ્વાસ્થ્ય મંત્રાલયની સૂચના બાદ પણ આ હોસ્પિટલમાં હજુ કોઈ તૈયારી ન કરવામાં આવી હોવાનું જોવા મળ્યું હોસ્પિટલમાં

ફોલ્ટ હોવાથી એ લોકો જોડે ચર્ચા કરતાં એમણે કહી છે કે બે થી ત્રણ દિવસમાં અમે આવીને પ્લાન્ટ ચાલુ કરી જઈશું આ બંધ હોવાનું કારણ શું છે કેટલા દિવસથી છ સાત દિવસથી જ પ્લાન્ટ બંધ છે પહેલા ચાલુ જ હતો અને છ સાત દિવસથી બંધ છે કોરોના કાળમાં આપણે જોયું હશે કે ઓક્સિજનના કારણે અનેક જે દર્દીઓ હોય છે તેને તકલીફનો સામનો કરવામાં આવ્યો હતો ઓક્સિજનની કમી કેટલીક હોસ્પિટલમાં જોવા પણ મળી હતી ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઓક્સિજનની કમી ના સર્જાય તેના માટે ગુજરાતની અનેક હોસ્પિટલમાં જે ઓક્સિજન પ્લાન્ટ હોય છે તે બનાવવામાં આવ્યા હતા ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ હાલમાં ઊંઝા ખાતે પહોંચી છે જનરલ હોસ્પિટલ ઊંઝા ખાતે પહોંચી છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ દ્વારા હાલમાં રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા જે ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યા હતા તેની હાલમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે આપણે હાલમાં જનરલ હોસ્પિટલ ઊંઝા ખાતે પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો કે અહીંયા બોસ્કો કંપનીનો જે ઓક્સિજન પ્લાન્ટ હોય છે તે રાખવામાં આવે છે પરંતુ તમે જોઈ શકો છો આ જે પ્લાન્ટ હોય છે તે બંધ હાલતમાં હાલ જોવા મળી રહ્યું છે હોસ્પિટલના જે સત્તાધીશો હોય છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા પાંચેક દિવસથી આ જે પ્લાન્ટ હોય છે તે બંધ હાલતમાં છે તેમના દ્વારા આના માટે રજૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ જે પ્લાન્ટ હોય છે તે શરૂઆત થઈ જશે પરંતુ ચોક્કસથી એક બાજુ જ્યારે આગામી દિવસોમાં જો ગુજરાતમાં મહામારી સર્જાય તો આ જે પ્લાન્ટ હોય છે આ પ્લાન્ટ બંધ હોય તો શું પરિસ્થિતિ સર્જાય તમે જોઈ શકો છો હાલમાં જે આ પ્લાન્ટ હોય છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે સરકારી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે પ્લાન્ટ હોય છે છેલ્લા પાંચ એક દિવસથી બંધ છે અને અને થોડા જ દિવસમાં આ પ્લાન્ટ ફરી વખત શરૂ થઈ જશે પરંતુ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ જ્યારે અહીંયા પહોંચી છે ત્યારે ચોક્કસથી હાલ આ જે પ્લાન્ટ હોય છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી 没删了。